करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेनु स्वागत छे। जगदीश, आवाज मारो क्लियर छे? હા સર, ઓકે ઓકે, હા, તો આજનું જે લેક્ચર છે આપણે શરૂઆત કરી છે એ બિલકુલ પહેલી વાર શરૂઆત કરીએ છીએ, પણ હદ વચ્ચેથી કૂદકો મારીએ છીએ એ આ એક નવું લેક્ચરની સિરીજ માની લેજો। બિલકુલ, જે રેગ્યુલર બેચ છે જૂની, લગભગ 165 કલાક થઈ ગયા છે, એ વસ્તુ જુદી છે અને આજે શરૂઆત કરીશું એ વસ્તુ જુદી છે। ઘણું બધું કોમન આવશે, પણ વિષય આપણે નવો શરૂઆત કરીએ છીએ અને એ વિષયમાં નામ છે સૂપ પ્રક્રિયા। અત્યાર સુધી આપણે જે આગળ જોતા આવ્યા છે એ 9 થી 10 આગળ આજે બી ચાલુ રહેશે અને આ એક નવો ઉમેરો કરીએ છીએ, વધારાનો 1 કલાક। ધાતુ પ્રક્રિયા આગળ એ 9 થી 10માં ચાલુ રહેશે કાયમ માટે અને શુભ પ્રક્રિયા એ 7 થી 8માં રહેશે। ઘણા બધા બિલકુલ નવા પણ છે આમાં, ભરત પ્રજાપતિ, જોશી આરતી, બે છે સેમ 1 MA સેમ 1। તો શુભ પ્રક્રિયામાં મારી પાસે અષ્ટાધ્યાયી સહજ બોધ તમને જે દેખાય છે, પંચમ ભાગ સુબંત પ્રક્રિયા, સ્ત્રી પ્રત્યય કૌર દ્વિરૂપતિ આવું દેખાય છે, હું ખોલીને બતાવું છું તમને। આ બરાબર છે, પેલા કરતા અષ્ટાધ્યાયી સહજ બોધ 5મો ભાગ છે। આગલા 9 થી 10 જે લઈ રહ્યા છે એમાં પહેલો ભાગ છે। પહેલા ભાગમાં 5% પણ હજી કામ પૂરું થયું નથી અને પહેલો, બીજો, ત્રીજો ને ચોથો 4 ભાગને કૂદકા મારી અને 5મા ભાગમાં આવીએ છીએ। 5મા ભાગમાં સુબંત પ્રક્રિયા, સ્ત્રી પ્રત્યય અને દ્વિરૂપતિ આવું ટાઇટલ છે। બુક જે પુષ્પા દીક્ષિત જે આપણે પરંપરા અપનાવી રહ્યા છે કે શીખી રહ્યા છે એ આમના કારણે આપણે આટલે સુધી આવ્યા છે, એટલે શરૂઆતમાં એમના દર્શન પણ તમને નામથી અને પ્રતિથી કરાવી રહ્યો છું। 6 ભાગ લખ્યા છે કુલ, અષ્ટાધ્યાયી સહજ બોધ 6 ભાગ છે, ખાસ કરીને નવા માટે એમનો થોડો પરિચય છે। 1942 જબલપુર એમનો જન્મની વાત છે, અત્યારે વિલાસપુરમાં છે, 64 થી પ્રાધ્યાપક તરીકે કામ કર્યું છે। આ આપણો 5મો ભાગ છે, નામકરણ પાણીની પૌષ્ટિક પ્રક્રિયા એવું નામકરણ આપ્યું છે એમનું, પોતાનું હોવાને કારણે પોતાનું એક નવું નામકરણ આપ્યું છે। 5મા ભાગનો આ વિષય છે, પુસ્તક આપણને મળી રહે પ્રતિભા પ્રકાશન દિલ્હીથી મળે છે, બે રીતે છે, કાચું પૂઠું અને પાકું પૂઠું। અહીંયા 1 થી 5 લખે છે પણ આપણી પાસે 1 થી 6 ભાગ છે પ્રતિભા પ્રકાશન। આપણે પણ અહીંયાથી પ્રસ્તાવના બાંધીએ છીએ શરૂઆતથી, જેથી તમને વાંચવાનો સમય તો ન મળે પણ હાઈલાઇટ હું કરી દઉં છું એમણે શું કહ્યું છે તે। પાણીની પૌષ્પી પ્રક્રિયા જે
પાણીની ને બિલકુલ સુસંગત છે, બાકી ક્યાં અસંગત છે એની વાત કરવામાં આવી છે અહીંયા. જેમ કે સિદ્ધાંત કૌમુદી છે, પ્રક્રિયા ગ્રંથો છે, પણ એ સુસંગત નથી એનું કારણ પણ બતાવ્યું છે. એ આ ભૂમિકામાં શરૂઆતમાં એની વાત આખી કહી દીધી છે. કાશિકા સુધી બરાબર છે. કાશિકા જયા વામન દિત્ય બે જણે લખ્યું છે ત્યાં સુધી બરાબર છે, પણ એ પછી સિદ્ધાંત કૌમુદી હોય કે પાછળ જે કઈ હોય એમાં જે પ્રક્રિયા પાણીની પ્રમાણે નથી, એટલે એ સુસંગત થતું નથી. અને પાણીની પ્રક્રિયા પ્રમાણે જઈએ તો એ સુસંગત છે અને વૈજ્ઞાનિક છે, બાકી બધું અવૈજ્ઞાનિક છે. અહીંયા તમને દેખાશે શબ્દ. હવે એ અવૈજ્ઞાનિકને સમજવા માટે 12 12 વર્ષ સુધી ભણવું પડે, છતાં પરિણામ ઝીરો મળે છે. અને આ જે છે અહીંયા લખવામાં આવ્યું છે કે અષ્ટાધ્યાયી 5 પ્રક્રિયા, એમાં ધાતુ ઉદ્દેશક, ધાતુ પહેલા, સૌથી પહેલા ધાતુ આપણે જે કરી રહ્યા છે, ધાતુ ઉદ્દેશક પ્રક્રિયા, શુબંત પ્રક્રિયા જે આપણે આજથી શરૂઆત કરીએ છીએ, શુબંત પ્રક્રિયા એટલે નામને લાગનારા પ્રત્યયો, પ્રાતિપદિકને લાગનારા પ્રત્યયો, સંજ્ઞાને લાગનારા પ્રત્યયો, તદ્ધિત પ્રક્રિયા નામમાંથી નામ બનાવે છે એ આગળ લઈ લીધી છે, શુબંત કરતા પણ પહેલા લઈ લીધી છે, સમાસ પ્રક્રિયા અને છેલ્લે સ્વર પ્રક્રિયા છે. આમ 5 પ્રક્રિયાઓ મુખ્ય છે. બરાબર છે. તો એ પ્રમાણે જઈએ તો એ વૈજ્ઞાનિક રીતે આપણે જઈ શકીએ, બાકી અવૈજ્ઞાનિક થઈ જાય છે. બીજું અહીંયા જે લખવામાં આવ્યું છે કે વૈજ્ઞાનિક રીતે જઈએ તો કેટલું એ સરળ બની જાય છે, અને અવૈજ્ઞાનિક રીતે જઈએ તો અપાણીનીય થઈ જશે, પાણીનીયની જગ્યાએ અપાણીનીય થઈ જશે, અને અપાણીનીય એ કોઈ કામનું નહીં. હવે પાણીનીય રીતે જોઈએ કે વૈજ્ઞાનિક રીતે જોઈએ તો સિદ્ધિ કેટલા સમયમાં મળે છે, 12 વર્ષની જગ્યાએ હું તમને હાઈલાઇટ કરીશ, અહીંયા લખ્યું છે. હા, અહીંયા જોઈ શકશો મારું કર્સર તમને જો દેખાય તો. ઈસ ક્રમશ અષ્ટાધ્યાયી કી સારી પ્રક્રિયાએ 6 માસ મેં સિદ્ધ હો જાતી હે, આવું લખ્યું છે. આ આખું અષ્ટાધ્યાયી ભણવા માટે આપણને કેટલો સમય જોઈએ? 6 જ મહિના જોઈએ. પણ એ કયા 6 મહિના? તો કે ઊંઘીએ એટલો જ આરંભ, જાગીએ ત્યાંથી પાછો આમાં પડી જઈએ ત્યારે. તો દિવસના આપણે કલાકો ગણીએ તો 12 કલાક, પણ 12 કલાકમાં પાછા કામ ના કરીએ તો ધારો કે આપણે 11 થી 5 ગણીએ, 5 કલાક, 6 કલાક યા વધુમાં વધુ 8 કલાક. તો એ દરરોજના 5 થી 8 કલાક ભોગ આપીએ તો આપણા માટે 6 મહિનામાં સમગ્ર અષ્ટાધ્યાયી તૈયાર થઈ જાય એમ કહેવું છે. હવે અષ્ટાધ્યાયીની વાત કરતા આખો વ્યાકરણનો ગ્રંથ જે છે એ 5 પાઠ અલગ અલગ છે. ધાતુ પાઠ, સૂત્ર પાઠ, ગણ પાઠ, નાદી પાઠ અને લિંગાનુશાસન, આ રીતે 5નો સમૂહ છે. એમાંથી જે સૂત્ર પાઠ જે છે 5માંથી, એ સૂત્ર પાઠ એ જ આપણો પાણીની અષ્ટાધ્યાયી છે, બાકીના 4 હજી અલગ છે. 4 એ આના જ ભાગ છે, પણ એ જુદા 4 ભાગ છે. એમાંથી માત્ર આપણે અષ્ટાધ્યાયી એ સૂત્ર પાઠ જ કરીએ છીએ, બીજું કંઈ કરતા નથી. હવે સુબંત પ્રક્રિયા જ્યારે, એના માટે કેટલો સમય? આ 6 મહિના જે છે, પણ એ 5 થી 8 કલાક દરરોજ ભોગ આપીએ ત્યારની વાત છે. એટલે પછી આપણે 1 કલાક ભોગ આપીએ તો કેટલો કેટલા કલાકો થાય એ તમારે ગુણ્યા 5 યા 8 કરો તો આપણા દિવસો નીકળી જશે, કે 6 મહિનાની જગ્યાએ 1 કલાકમાં કેટલો સમય લાગે વગેરે વગેરે. અચ્છા, તો આ 6 માસ એ માત્ર સૂત્ર પાઠ કહું છું, એટલે કે અષ્ટાધ્યાયી કહું છું, બાકીના બીજા 4 રહે છે. આગળ જોઈએ. એમાંથી આપણો સુપ પ્રક્રિયા જે છે, સુબંત પ્રક્રિયા જે છે, એના માટે માત્ર 1 મહિનો કેવું છે, પણ એ 1 મહિનો ક્યારે? તો કે 5 થી 8 કલાક દિવસના કામ કરીએ તો. હવે ફરી પાછા તમારે ગણતરી લગાવી દેવાની કે 1 કલાક દરરોજ કામ કરીએ
તો પછી કેટલા દિવસો કેટલા મહિનાઓ આપણા થાય છે વગેરે વગેરે, બરાબર છે. હવે આપણો સિદ્ધાંત જે મેઇન છે તે સિદ્ધાંત કેવો છે, એટલે પાણીની સિદ્ધાંત કેવો છે, પ્રક્રિયા કેવી છે, કેવી રીતે જવું, તો પેલા સિદ્ધાંત કૌમુદી આપ્યો છે અને પછી પાણીની ક્રમ કયો છે. અહીંયા જે લખવામાં આવ્યું છે તો આ લકારોના નામ છે, 10 લકારોના નામકરણ છે. જેમ કે લટ લીટ લૂટ લૂટ લેટ લોટ લંગ લિંગ લોંગ લોંગ. આ જે નામકરણ છે એ અકારાદિ ક્રમમાં છે, અથવા તો માહેશ્વર સૂત્ર જે છે 14 માહેશ્વર સૂત્ર કહીએ એ પ્રમાણે ક્રમ આપ્યો છે. પણ એ માત્ર નામકરણ છે, નામકરણ છે, પ્રક્રિયાક્રમ નથી. આપણે પ્રક્રિયાક્રમ મહત્વનો છે, નામકરણનો ક્રમ મહત્વનો નથી. કેમ મહત્વનો નથી? આ ક્રમમાં જો જઈએ લટ લીટ લૂઠ અકારાદિ મહેશ્વર સૂત્ર પ્રમાણે નામકરણ પ્રમાણે કરવા જઈએ તો પરિસ્થિતિ શું સર્જાય? તો એના માટે કહે છે અહીંયા, તો ઘણી વાર અહીંયા લખ્યું છે સાર્વધાતુ પછી અર્ધધાતુ, અર્ધધાતુ પછી સાર્વધાતુ, સાર્વધાતુ પછી અર્ધધાતુ, ઘડીકમાં સાર્વધાતુ, ઘડીકમાં અર્ધધાતુ, ઘડીકમાં સાર્વધાતુ, આવું કરવું પડે. કેમ? તો કે ધારો કે લટ લકાર છે વર્તમાન કાળ, તો એના સાર્વધાતુ ટીંગ પ્રત્યય લાગે. પછી લીટ છે પરોક્ષ ભૂતકાળ, તો એને અર્ધાતુ પ્રત્યય લાગે છે, ટીંગ પ્રત્યય. બંને વચ્ચે આપ જમીનનું અંતર છે, પ્રત્યયો જ આખા બદલાઈ જાય છે. એટલે જેવું સાર્ધાતુક કરીએ પછી તરત જ લીટ લકાર કરવા જઈએ તો અર્ધાતુકમાં ઘૂસી જઈએ. લૂટ અર્ધાતુક છે, લૂટ આર લેટ, એમાં બે છે સાર્ધાતુક અર્ધાતુક છે. લોટ ને લંગ, લટ અને વિધિલિંગ, આટલા જ સાર્વધાતુક છે, બાકીના બધા અર્ધાતુક છે. તો આ ક્રમ જો કરવા જઈએ તો શું પરિસ્થિતિ સર્જાય? કે સાર્વધાતુક એક લકાર પૂરો થયો અને બીજો લકાર પાછા અર્ધાતુકમાં જતા રહે, ફરી પાછા સાર્વધાતુકમાં, ફરી પાછા અર્ધાતુક, એકેયમાં ભલીવાર આવે નહીં. એટલા માટે સૌથી પહેલા સાર્વધાતુક સાધી લેવાનું અને પછી અર્ધધાતુક સાધી લેવાનું બંનેમાં. તો આ રીતે આપણો સાચો ક્રમ છે, નહીં તો બંનેમાં ખીચડું થઈ જાય અને ખીચડી થવાથી 12 વર્ષ સુધી જઈએ છતાં ભલીવાર આવશે નહીં. એટલા માટે તો સાચો ક્રમ જે છે આપણો એ પહેલા સાર્વધાતુક અને એ પૂરા થાય પછી જ અર્ધધાતુક પર જવાનું છે. ઓકે, અને આ રીતે જઈએ તો કંઈ પણ શીખવા માટે આખી અષ્ટાધ્યાય 6 મહિનામાં આપણને ક્લિયર થઈ જશે એની વાત કરે છે. એટલે સિદ્ધાંત કૌમુદી જે છે એ આ ક્રમમાં છે, એટલે કે લટ પછી લીટ કર્યો છે. અને એમાં ધાતુની દ્રષ્ટિએ જોઈએ તો સૌથી પહેલા ભૂજ કર્યો છે, પછી બીજા નંબરમાં એદ કર્યો છે, જે આપણી પાસે દીર્ઘ ઉકારાંત અને છેક એદમાં તો એકારાંતમાં સીધો આવશે, ત્યાં સુધી આવશે નહીં. તો આ આખી ક્રમ જે છે એ અવૈજ્ઞાનિક થઈ જાય છે, વૈજ્ઞાનિક રહેતો નથી. બીજું શું થાય છે કે ધારો કે અહીંયા લટ લીટ વગેરે છે, તો ત્યાં આપણો સાચો ક્રમ એવો છે કે ધારો કે કોઈ પણ ભવાદિ ગણનો ધાતુ લીધો, અથવા 1, 4, 6, 10 સરખી પ્રક્રિયા, અદંત અંગ હોવાના કારણે 1700 ધાતુઓ. તો ત્યાં ધારો કે કોઈ બી એક ધાતુ લીધો ભવાદિ ગણનો, તો એવા 1930 ધાતુઓને લઈને એક જ લકાર સાધવાનો છે. એની જગ્યાએ અહીંયા શું કરશે બધા કૌમુદી પ્રમાણે જોવા જઈએ તો ધાતુ ધારો કે છે, એક ધાતુને પછી લટ લીધો, પછી લીટ લીધો, લૂટ લીધો, યાની લકારો બદલે છે 10એ 10 લકારો. આપણે લકારો નથી બદલવાના, આપણે શું કરીશું, ધારો કે એક જ લકાર લીધો, ધારો કે વર્તમાને લટ છે, આપણે તો 4 લીધા છે, પણ ધારો કે લટ લકાર વર્તમાન કાળ છે, તો 1700 ધાતુઓમાં કે 1930 ધાતુઓમાં એ વર્તમાને લટમાં કેવી રીતે પ્રક્રિયા થાય છે, એ રીતે જઈએ તો એક સાથે બધા સધાઈ જાય છે અને જે તે એક કાળ સધાય છે. એની જગ્યાએ શું કર્યું છે, તો કે લટ એક ધાતુને લઈને, પછી એ જ ધાતુને લઈને લીટ, એ જ ધાતુને લઈને લટ વગેરે 10 લકાર કર્યા છે અને એમાં માયાજાળમાં પડી જવાય છે.
જેમાંથી બહાર નીકળાતું નથી સમજવા માટે. તો આ પદ્ધતિ અવૈજ્ઞાનિક છે. વૈજ્ઞાનિકમાં 1930 ને પહેલા વર્તમાને લટને સાધી લો તો બધું એક સાથે સધાય જાય. પછી બીજો લકારી એને સાધી લીધા પછી એ સાચો ક્રમ છે. એવી જ રીતે સુબંતમાં પણ આવીશું. તો આ આખી પ્રક્રિયા કેવી રીતે સાધવું એની વાત કરી છે, અને પછી સુબંત પ્રક્રિયામાં એટલે શુભ અંત 21 પ્રત્યય હું તમને બતાવું છું. ધીમે ધીમે બિલકુલ શાંતિથી જઈશું અને એ ક્રમ. મારો ફોટો રામજી ભાઈ હા મિત્ર વાહ સ્વાગત છે. જોડાયેલા રહેશો 1 કલાક તો હું તમને છેલ્લે 2 મિનિટ આપીશ પાછો. આ અમારા વિદ્યાર્થીઓ છે અને સાથે આપણે બધા વિદ્યાર્થીએ છીએ, બરાબર છે. અને સેજ મને લાગે તમે હાલ આવ્યા છો રામજીભાઈ. થરા કોલેજમાં મારાથી આગળ એટલે કે સિનિયર છે, હું જુનિયર છું, અને ત્યાં સર્વિસ આપી રહ્યા છે અધ્યાપક તરીકે. જે નહીં ઓળખતા હોય એમના માટે સ્વાગત કરીએ છીએ. અને અત્યારે બધા વિદ્યાર્થી મારી સાથે બધા વિદ્યાર્થી અવસ્થામાં છીએ. નમો નમઃ ડોક્ટર રાઠવા સાહેબ. નમો નમઃ. નમો નમઃ. ઓકે, કેવું છે કે છેલ્લે કેવું છે? છેલ્લે ગયા છું, હાલ ડિસ્ટર્બ નથી કરવો. તમે બહુ સરસ ભણાવી રહ્યા છો, મને પણ આનંદ થયો. ઓકે, અને બહુ સંસ્કૃત પ્રત્યે આપ ખૂબ જ અનુરાગી છો અને આપ સરસ કામ કરી રહ્યા છો. મને તો એમ લાગે તમે મને સિનિયર કહે, પણ તમે મારા માટે સિનિયર છો. જ્ઞાન વૃદ્ધેશ્યુ વયન સમીક્ષા તે. હા, આપ વિદ્વાન છો, ખૂબ સરસ વાત કરી રહ્યા છો અને સંસ્કૃત નું એક મોટું સંવર્ધન નું કામ કરી રહ્યા છો. આનંદ નો વિષય છે. આપ આપનું કામ ચાલુ રાખો, હું પણ આનંદ માણું અને આપના વિદ્યાર્થીઓ પણ આનંદ માણે અને સંસ્કૃત ને પ્રસાર અને પ્રચાર થાય. ખૂબ મજા આવી, થેન્ક યુ સાહેબ. બસ. અને મારો આગ્રહ એ છે આપના બધા વતી, આ બધા જોડાયેલા છે એના વતી, કે કાયમ માટે મારી સાથે રહો, ત્યાંની સંસ્કૃત જગત માં રહો, ત્યાંથી જુદા ના પડી જાઓ, મારો આગ્રહ છે. પછી છેલ્લે પાછા વાત કરીએ છીએ. સારું 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 સારું. ઓકે, થેન્ક યુ થેન્ક યુ. પણ જોડાયેલા રહેજો. ચોક્કસ ચોક્કસ. અને આ એક નવી બેચ તરીકે નવું પ્રકરણ મેં શરૂઆત કરી છે. થોડુંક વચ્ચેથી કૂદકો માર્યો છે, પણ જરૂરી હતું. આગલું બેચ જે છે એ 165 કલાકો થઈ ગયેલા છે, એટલે એમના માટે ખૂબ સરળ થઈ જાય છે. પણ કેટલાક નવા પણ છે, એટલે આ પણ બિલકુલ નવી જ બેચ છે, પણ વચ્ચેથી કૂદકો માર્યો છે, પણ ખ્યાલ આવશે. અચ્છા, તો સુબંત પ્રક્રિયા યાની શુભ એટલે કે નામને લાગનારા પ્રત્યયો છે. અષ્ટાધ્યાયી થી સિદ્ધાંત કૌમુદી વગેરેમાં શું કર્યું છે, તો એ આખી વસ્તુ અકારાંત આકારાંત વગેરે કરી છે, પણ એમાં ઘણું બધું બદલી નાખ્યું છે. એની જગ્યાએ અષ્ટાધ્યાયીમાં જે ક્રમ છે, જેમ કે અહીંયા લિંગાનુસારી જે લખ્યું છે, લિંગ એટલે પુલ્લિંગ સ્ત્રીલિંગ ને નપુંસકલિંગમાં, એ 14 સૂત્રો જુદા પડે છે અને એક બાજુ કરી દીધા છે, જ્યારે પેલી બાજુ બધું ખીચડું કરી દીધું છે. કૌમુદીમાં જોવા જઈએ એટલે એનું પૂંછડું કે માથું મળે નહીં, પણ અહીંયા એક જગ્યાએ મૂકી દીધા. જ્યાં જ્યાં પરિવર્તન આવે છે એને બધા એક જગ્યાએ મૂકી દીધા છે, એટલે એક સાથે જોઈ લેવાય. અહીંયા આપણે જોતા નથી, પણ આ આખું એ જે વૈજ્ઞાનિક ક્રમ જે છે એ વૈજ્ઞાનિક ક્રમ મૂક્યો છે. બીજું, તમને વૈજ્ઞાનિક ક્રમમાં અહીંયા દેખાશે કે 21 પ્રત્યય આપણે જોવાના છીએ. 7 તરી 21, આમ 8 તરી 24. પણ જે સંબોધન 8મી વિભક્તિ જે છે એ પ્રથમા વિભક્તિનો જ એક ભાગ છે એમ કહીને પ્રથમામાં જ ગણી લીધો છે. એટલે જેટલું કામ સરળ બને અડધી માત્રા પણ ઓછી કરવાનો પ્રયત્ન કર્યો છે. એનાથી વધારે તો કંઈ ઓછું થવાનું નથી, એટલે એટલી સફળતાપૂર્વક આપણને આ કામ આપી દીધું છે. હવે જે પ્રત્યયો જે છે 21 પ્રત્યયો, એ 21 પ્રત્યયોમાં વિભાજન એવું આવશે સુખ પ્રત્યયોમાં, કે સર્વનામ સ્થાન નામકરણ છે, સર્વનામ સ્થાન સંજ્ઞક, અસર્વનામ અસર્વનામ સ્થાન સંજ્ઞક. આ હવે નવા નવા પાછા કુટુંબો આપણી પાસે આવશે, અત્યાર સુધી જે નથી આવ્યા, જે પહેલી વાર આવવાના છે. સર્વનામ સ્થાન અસર્વનામ સ્થાન
અને અસર્વનામ સ્થાનમાં પાછા બે ભાગલા પડશે. આગળ આપણે બિલકુલ શાંતિથી જોઈશું. ભ સંજ્ઞક અને પદ સંજ્ઞા, ભ સંજ્ઞા અને પદ સંજ્ઞા આવા વિભાજન કર્યા છે. એ વિભાજન કરવાનો હેતુ એ છે, ધારો કે સર્વનામ સ્થાનના સાત પ્રત્યયો છે તો એ સાતે સાત પ્રત્યયો દરેકમાં એક સરખી પ્રક્રિયા ચાલશે, ચાહે પુલ્લિંગ હોય, ચાહે સ્ત્રીલિંગ હોય, ચાહે નપુંસકલિંગ હોય. જેટલું કોમન છે એ કોમનને બધું એક જગ્યાએ મૂકી દીધું છે એટલે આપણને સરળતા રહે. એ જ રીતે ધારો કે અસર્વનામ સ્થાન સંજ્ઞા જે છે, પ્રત્યયો જે છે સૂક્ષ્માના, તો એની પ્રક્રિયા એ બધી એક સરખી ચાલવાની છે એટલે એને જુદા કરી લીધા. અને એ જ અસર્વનામ સ્થાનમાં પાછા બે ભાગ પડશે, એમાં ભ સંજ્ઞક સંજ્ઞા અને પદ સંજ્ઞા. આવી રીતે કરવાથી જે ભ સંજ્ઞક છે એની પ્રક્રિયા સરખી, પદ સંજ્ઞા છે એની પ્રક્રિયા સરખી, આવી રીતે બિલકુલ સરખું સરખું છે એને એક જગ્યાએ મૂકી દીધા છે એટલે આ બિલકુલ વૈજ્ઞાનિક રીતે કાર્ય થઈ રહ્યું છે. પછી શરૂઆત જે થઈ રહી છે આ સિવાય, કે નપુંસકલિંગમાં કે સ્ત્રીલિંગમાં હોય કે પુલ્લિંગમાં હોય, તો એ ત્રણેય લિંગોમાં કેટલો કેટલો તફાવત પડે છે, ક્યાં ક્યાં ફેર પડે છે, તેના માટે જુદી રીતે સ્પષ્ટતા કરી લીધી છે જેથી એક સાથે સરળતાથી આપણે જઈ શકીએ. આ ભૂમિકા છે, પ્રસ્તાવના છે, જેમ કે અહીંયા નપુંસકલિંગ યાની નપુંસક નાન્યતર જાતિ જેને કહીએ, ક્યાં નુમાગમ થશે, તો એના જેટલા સાત સૂત્રો છે એ બિલકુલ એક બાજુ કરી લીધા છે, એ આપણે ક્રમવાઇઝ જોઈશું, ધીમે ધીમે જોઈશું. તો આ રીતે આખું વૈજ્ઞાનિક રીતે અલગ અલગ કરી લીધા છે. પછી સ્ત્રીલિંગ બનાવવા માટેના જે સૂત્રો છે એ સૂત્રો પણ જુદા મૂકી દીધા છે. આમ 10 પ્રત્યયો છે, પુલ્લિંગમાંથી સ્ત્રીલિંગ બને છે, અહીંયા 14 છે જુદી જુદી રીતે, તો એ પણ આખું ક્યાં ક્યાં તફાવત આવશે બધા એક જગ્યાએ મૂકી દીધું. આખા પ્રકરણ જ એના સળંગ છે, ક્રમવાઇઝ એક પછી એક આવશે. ઘણી બધી સંજ્ઞાઓ આવશે એ સિવાય, ઘી સંજ્ઞક, નદી સંજ્ઞક, આ સંજ્ઞાઓ એટલા માટે બનાવવામાં આવી છે કે જેની પ્રક્રિયાઓ એક સરખી ચાલે છે. પછી હલંત, એમાં સર્વનામ પાછા, સર્વનામ એટલે નામની જગ્યાએ વપરાય, નામ સિવાય સર્વનામ કહીએ છીએ બરાબર, જેમ કે યુષ્મત છે, અસ્મત છે, ઈદમ અદસ, આ બધાના પણ સરખા સરખા ગ્રુપ બનાવી દીધા છે કે આટલા સર્વનામોને આટલા રૂપો યા પ્રક્રિયા એક સરખી લાગે છે, સૂત્રો એક સરખા લાગે છે, એ પણ એક જગ્યાએ મૂકી દીધા છે એટલે આપણને જાણવામાં સમજવામાં સરળતા રહે. એટલે પછી જે કક્કો છે એટલે એ સંધિનો ભાગ છે, ટોટલી સંધિ બી હજી લીધી નથી, પણ ક્યાંક ક્યાંક આવશે ત્યાં ત્યાં આપણે સાથે સંધિને એક સાથે નહીં લઈએ, પણ જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં ત્યાં હું તમને અલગ રીતે નહીં પણ સાથે સંધિને લેતો જઈશ, એટલા માટે કે એક સળંગ કરવાથી આપણને યાદ નહીં રહે એટલા માટે. અચ્છા, તો આખી વસ્તુ જે છે સુબંત પ્રક્રિયા એ સિદ્ધાંત કુમુદી પ્રમાણે નહીં ચાલે પણ પાણીનીય પ્રમાણે ચાલશે બરાબર છે, એ આખો આપણો ક્રમ છે. આગળ જઈએ તો અહીંયા પ્રસ્તાવના ક્યાંક તમને હું મોકલી દઈશ તમને પાછો આ PDF બરાબર. અત્યારે ગ્રુપ છે, અલગ અલગ ગ્રુપમાંથી બધા આપણે અહીંયા ભેગા થયા છે, બને તો એક ગ્રુપ બનાવી દઈશું. આગળ આવીએ તો આભાર વિધિ જવા દઈએ, કારણ કે એ એકલા હાથનું કામ નથી, કેટલા બધાનો સપોર્ટ મળે છે. હું તમને આ લેક્ચર લઈ રહ્યો છું પણ આ તમારા 13 જણનો સપોર્ટ મારી પાસે ન હોય તો હું પણ કશું કરી શકું એમ નથી, એકલા હાથે તાળી નહીં પડે તેમ આ મારું કામ પણ એ તમારા થકી થઈ રહ્યું છે. અચ્છા, સુબંત પ્રક્રિયા અષ્ટાધ્યાયી ફરી પાછો યાદ કરાવી દઉં, કુલ આપણા 3978 સૂત્રો છે ટોટલ, પણ એ 5 ભાગમાંનો એક ભાગ છે, સૂત્ર પાઠ છે, બાકીના 4 પાઠ એક બાજુ રહી જાય છે, એ પછી જાતે કરી શકશો, આટલી તાકાત બળ શક્તિ આપણામાં આવી જશે. એમાંથી ઘણા બધા કરી લીધા છે જેમણે ધાતુ પ્રક્રિયામાં જોડાયેલા છે એમના માટે. અચ્છા, એ પછી જે વિગત આપી જે છે એ વિગત એવી છે કે દરેકમાં 5 5 અંગો રહેલા છે, ઉપાંગ રહેલા છે, અને કુલ સપ્તપદી છે,
સાત ફેરા ફરીએ તો આપણે સંસારમાં પણ જોડાઈએ, તેમ અહીંયા પણ સાંસારિક જ્ઞાન પણ આપણને આપે છે. મુખ્ય પાંચ અંગ છે ઉપાંગ, આમ કુલ સાત છે, સપ્તપદી કહીએ છીએ. હવે શું આપણે સાધવાના છીએ? તો અહીંયા સૂત્ર આપ્યું છે, સુપ્તિ અંતમ પદમ, પદને સાધવાનું છે. પદ ક્યારે સદાય છે? તો એમાં બે વસ્તુ રહેલી છે, મિનિમમ બે વસ્તુ જોઈએ ત્યારે પદ બને છે. અહીંયા સુપ દેખાય છે અને તિંગ દેખાય છે, સુપ્તિ અંતમ બેને ભેગા કરી દીધા છે, અને અંતે સુપ્તિ અંતમ પદમ, પદ કોને કહેવાય? અને પદ હશે તો વ્યવહાર થશે, બાકી વ્યવહાર નહીં થાય. એટલે આપણે પદ બનાવવું પડે, અને પદ બનાવવું એટલે પ્રાણ પૂરવા, પ્રત્યયો લગાવવા. સૂત્રપાઠમાં અષ્ટાધ્યાયમાં આઠ અધ્યાયમાંથી ત્રીજો, ચોથો અને પાંચમો, એમાં ત્રીજો જે છે એ આખો ધાતુને લાગનારો પ્રત્યય, ચોથો અને પાંચમો જે છે એ નામને પ્રાતિપદિકને લાગનારા પ્રત્યયો છે. એ જ્યારે લાગે ત્યારે પદ બનશે. અચ્છા, શુપ, અહીંયા પેલો શુપ દેખાય છે, શુપ એટલે 21 પ્રત્યયો, એ હવે તમને ધીમે ધીમે બતાવીશ. અને તિંગ એટલે 9 2 18 પ્રત્યયો, તિપ્તસ છે, સિપ્તસ, થમિક, પસમસ વગેરે, 9 9 9 પરસ્મય પદ, 9 આત્મને પદ. તો શુપ લાગે પ્રાતિપદી, પ્રાતિપદિક એટલે નામને સંજ્ઞાને, ત્યારે પણ પદ બની જશે. પદ બનશે એટલે સંસ્કૃત જગતમાં, વ્યવહાર જગતમાં એ કામ કરશે. અને તિંગ એટલે ક્રિયાને, ધાતુને લાગનાર પ્રત્યયો લકાર પ્રમાણે, એ ક્રિયા કરશે. અને શુપ જે છે એ કર્તા, કરણ, સંપ્રદાન વગેરે જે છે સાત જુદા જુદા અધિકારો છે. કયા? તો કે નામ, કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ વગેરે, એ કાર્ય કરશે શુભ લાગીને, નામને લાગીને. અને એ બધામાં વાક્યમાં, વાક્ય જ્યારે હોય ત્યારે એક તિંગ હશે અને બાકી બધા શુભ હશે, ત્યારે વાક્ય બનશે. એટલે બે આપણી પાસે શરત હશે પદમાં, એક જ, એક એક બંનેમાંથી, ક્યાં નામ હોય તો શુભ અને ક્રિયા હોય તો તિંગ, ત્યારે પદ બની જાય છે. અને પદોનો સમૂહ જ્યારે થશે ત્યારે એ વાક્ય બનશે, અને વાક્ય બનશે ત્યારે વ્યવહારમાં એનો અર્થ લાગુ પડશે. અચ્છા, તો પદની મિનિમમ વ્યાખ્યા કરી છે, બાકી વ્યાખ્યા ઘણી બધી આવશે પદની, પણ એમાં બે શરતો મેઇન છે, આમ એક જ છે, એક શુભ અથવા તો તિંગ, ત્યારે એ પદ બનશે. બરાબર છે, ત્યારે એ જીવિત રહેશે. અચ્છા, 1 4 ને 14 અથવા 14 14 આપણી ટેકનિક અપનાવવાની આપણી પોતાની, કે આપણી બુદ્ધિ વાપરવાની, કે આ 1 4 14 છે કેવી રીતે યાદ રહેશે, એક એક સૂત્રનો ક્રમ યાદ રહેશે પછી છેલ્લે, તો એ આપણી પોતાની બુદ્ધિ વાપરવી. જેમ કે અહીંયા 14 14 કહીએ, 1 4 14, બરાબર છે, 14 માહેશ્વર સૂત્રો, 14 માહેશ્વર સૂત્રો, અહીંયા પ્રક્રિયામાં પણ 14 14 સૂત્રો સુબંધમાં એક જગ્યાએ મૂકેલા છે, એટલે સાથે એક ક્રમની સાથે આપણે સરખાવીએ એટલે 1 4 14 થઈ જશે. સુપ્તિ અંતમ પદમ પહેલા અધ્યાયમાં ચોથા પાદમાં 14મું સૂત્ર છે, પણ કોનું? આ સૂત્ર નામકરણનું, પદ સંજ્ઞા કોને કહેવાય, પદ કોને કહેવાય, એના માટેનું છે સુપ્તિ અંતમ પદમ. શું કહે છે? કે જેમાં અથવા જે નામમાં, જે પ્રાતિપદિકમાં, જે સંજ્ઞામાં શુભ પ્રત્યયો લાગે 21, તો એ પદ બની જશે. પછી ધાતુ છે, ક્રિયા છે, આખ્યાત છે, જે પ્રકૃતિ છે, બે બાબતો, પ્રકૃતિ કહું છું બરાબર, એ પ્રકૃતિને જ્યારે ક્રિયામાં તિંગ લાગશે 9 2 18 ત્યારે પણ એ પદ બની જશે, અને પદ બનશે તે વ્યવહાર થશે. અચ્છા, પછી શુભ પ્રત્યય છે સુબંધ, શુભ અંત બરાબર સુબંધ, શુભ અંત બરાબર સુબંધ, તિંગ અંત બરાબર તિગંત. અચ્છા, આ શુ ઔજસ જે છે, આખું સૂત્ર છે પ્રથમ વિભક્તિમાં એક વચનમાં જ આખું છે. જેમ આપણે તિપ્તસ છી સિપ્તસ થપ નિપ વસમસ એ સૂત્ર યાદ રાખી લીધું છે, એ જ રીતે આ સૂત્ર પણ સ્વૌજસ જે છે એ પ્રત્યયની રીતે યાદ રાખી લઈશું. આ બે ધરી રૂપ છે, બે ધરી છે, કોની?
અષ્ટાધ્યાયની, અષ્ટાધ્યાયની ધરી છે. ક્રિયાને લાગનારા તિંગ છે અને નામને લાગનારા સુખ છે. આ બે મેઇન ધરીરૂપ છે અને એની આજુબાજુ આપણે ફરવાના છીએ. ઓકે, અહીંયા ઉદાહરણ છે, જોવાની જરૂર નથી અત્યારે, કારણ કે આવશે ત્યારે જોઈશું. દુનિયામાં બે પ્રકારના શબ્દો છે, તેથી વિશેષ કાંઈ નથી, જેને આપણે પ્રકૃતિ કહીએ છીએ. ફરી પાછા યાદ કરી લઈએ, દુનિયામાં માત્ર ભારતમાં, ગુજરાતમાં, ગામમાં, ફળિયામાં, સોસાયટીમાં, ઘરમાં એમ નહીં વાત કરતો, પણ દુનિયામાં, વિશ્વમાં, બ્રહ્માંડમાં કહીએ તો પણ ચાલશે, બે જ શબ્દો છે ગણતરી કરીએ તો, જેને આપણે પ્રકૃતિ કહીએ છીએ. તો કયા બે? તો કે એક છે ધાતુ. ધાતુ આપણે પણ બધા ધાતુ રૂપે હતા, પિંડ રૂપે હતા, જન્મ થયો એટલે નામકરણ બની ગયું. રાંધવામાં પચતી છે, પચતી થઈ જાય, પાકી જાય એટલે પાક બની જશે, નામ બની જશે, પણ જ્યાં સુધી એ રંધાશે ચાલુ રહેશે ક્રિયા, પચ ધાતુ થઈ રહે, ધાતુ રહેશે, એટલે એ પણ પ્રક્રિયામાં આવે છે. અને પછી જેવું સિદ્ધ થઈ જાય ને એટલે નામકરણ બદલાઈ જવાનું, પછી પાક થઈ જશે, અને પાક થશે એટલે સુખ થઈ જશે, પ્રત્યય લાગશે. જ્યાં સુધી પાક નહીં થાય, તૈયાર ક્રિયા ચાલુ રહેશે, ત્યાં સુધી એ ધાતુ રહેશે, જેમ કે પચતી, બરાબર છે. એટલે જેટલી જેટલી ક્રિયા છે દુનિયામાં એ બધી ધાતુ સંજ્ઞા છે, નામકરણ, જેને પ્રકૃતિ કહીએ છીએ. બે સૂત્રો છે એના, એમાંનું એક આ છે ભૂવાદયો ધાતવ, ભૂ વગેરે ધાતુઓ છે. ભૂવાદયો ધાતવ સૂત્રમાં કેટલા ધાતુઓ સમાય, ધાતુઓ કેટલા સમાય? 1930, 1930 આ સૂત્રમાં. આટલું સૂત્ર ખાલી નામ લેવાથી આપણને કેટલા ક્રિયા અથવા ધાતુઓનું જ્ઞાન થશે? તો કે 1930 ભૂ વગેરે ધાતુઓ છે, આટલું અહીંયા કહી દીધું. 1-3-1, 1-3-1 સૂત્ર છે, નામકરણનું છે, ભૂ વગેરે ધાતુઓ છે. આ સૂત્ર 1930 ધાતુઓની પ્રક્રિયા કરીએ ને તો સૌથી પહેલા ધાતુ સંજ્ઞા બનાવવાની આવે, એટલે સૌથી પહેલા આ મુકાશે પ્રક્રિયામાં, પછી આગળ લકાર વગેરે ચાલશે. એ સિવાય પણ છે ધાતુ સંજ્ઞા બનાર બનાવનાર, જેને પ્રત્યયાંત પણ કહીશું, તો સનાદિ પ્રત્યયો લાગીને બને છે, એ અનંત છે, એ અનંત છે. ધાતુનો પણ ધાતુ બનાવે, નામનો પણ ધાતુ બનાવે છે, બરાબર. આવીએ, એવી જ રીતે પ્રાતિપદિકમાં પણ બે આવશે. ધાતુને લાગનાર ચાર પ્રત્યયો સહેજ યાદ કરાવી દઉં, અહીંયા ત્રણ ભલે કયા હશે, ધાતુને લાગનારા પ્રત્યયો અને નામને લાગનારા પણ ચાર છે, આમ સાત છે, પણ સનાદિ બંને માટે કોમન છે. સનાદિ બંને માટે કોમન છે, સનાદિ, ટિંગ, 9-18, કૃદંત, 124 છે. કૃત અતિયંગ આવું કહ્યું છે, જે તિંગ નથી તે કૃદંત, બહુ સરળ ભાષામાં સમજાવે છે. નામકરણમાં કૃદંત કોને કહીએ, કૃત પ્રત્યય કોને કહીએ? તો કે અતિયંગ, જે તિંગ નથી તે, 9-18 જે નથી તે બધા કૃદંત કહે છે, પણ સાથે આપણે વિકરણ પણ છે, સનાદિ 12, તિંગ 9-18, કૃદંત 124, કોઈ રહ્યું ચારમાં? સનાદિ, તિંગ, આ વિકરણ, વિકરણ 21 છે. આમ તો આટલા ધાતુને લાગે, એ આગળ આપણે જોઈ ગયા. પ્રાતિપદિક શબ્દ, પ્રકૃતિ બે, એક ધાતુ અને બે પ્રાતિપદિક. પ્રાતિપદિકને સંજ્ઞા કહીશું, એને જ નામ કહીશું, જે ક્રિયા નથી કરતા. જે ક્રિયા નથી કરતા એ બધા નામ છે. થોડો ડિસ્ટર્બ થવાશે એવું લાગી રહ્યું છે, કઈ નહીં, તમને સમજાય
મારો શબ્દ સમજાશે તો ઘણું છે, બહારથી થોડું ડિસ્ટર્બ આવી ગયું છે. તો પ્રાતિપદિક યાની નામ. જગતમાં સૃષ્ટિમાં જેટલા નામો છે એ બધાને પ્રાતિપદિક કહીશું. એમાં પણ બે સૂત્રો છે, પછી આવશે, ધીમે ધીમે આપણે જોઈશું. એમાં પણ બે પ્રકાર છે, અવ્યુત્પન્ન અને વ્યુત્પન્ન, એવું કહ્યું છે. અવ્યુત્પન્ન અને વ્યુત્પન્ન આવું કહ્યું છે. અવ્યુત્પન્ન જે છે જે રૂઢ કહેવાય છે. રૂઢ એટલે કે એને કોઈ ક્રિયા જ નહીં લાગુ પડે, કોઈ પ્રત્યય નહીં લાગુ પડે. અહીંયા થોડુંક લખ્યું છે, દિત્થ દવિત્થ કપિત્થ કુંડ, આવું લખ્યું છે ને નિરુક્તમાં. આ વિષય આવે છે આવા અવ્યુત્પન્ન, જેની વ્યુત્પત્તિ નહીં થતી, એને અતિપરોક્ષ અતિપરોક્ષ પણ કહે છે. એ આપણે પછી જઈશું, આ ખાલી નામકરણ. અવ્યુત્પન્ન અને વ્યુત્પન્ન, વ્યુત્પન્નમાં કોઈ પણ નામ છે ધાતુમાંથી બની રહ્યો છે. જેમ કે રામ છે તો એ રમ ધાતુમાંથી બની રહ્યો છે, કઈ પ્રત્યય લાગીને રામ બને છે, તો એ વ્યુત્પન્ન છે. અને અવ્યુત્પન્ન જેમાં કોઈ પ્રત્યય નથી લાગતો, એવા નામકરણ પણ આવશે. તો પ્રાતિપદિક પહેલા ધાતુ, દુનિયામાં આ બે છે, ધાતુ અને પ્રાતિપદિક, યાને ક્રિયા અને નામ. એમાં એક વ્યાખ્યા પ્રાતિપદિક ની આપી છે, એક વ્યાખ્યા. પેલામાં ભુવાદયો ધાતવ અને સનાદ્યંત ધાતવ, આવા બે સૂત્રો છે. ક્રિયા ભુવાદયો ધાતવ અને સનાદ્યંત ધાતવ, આ બે જ સૂત્રો છે 3978 માં. એવી જ રીતે નામકરણમાં સંજ્ઞામાં પણ બે સૂત્રો છે, એમાંનું આ એક છે. અર્થવત, હું છૂટા પાડી બોલીશ એટલે તમને સમજાય. અર્થવત દ છે ને, ત તનો દ અથવા દ નો દ, અર્થવત જસ્તવ થાય છે અહીં સંધિ પ્રમાણે. આગળ જોઈશું ક્યારે. અર્થવત અધાતુ, અધાતુ અપ્રત્યય પ્રાતિપદિકમ, આવું એક સૂત્ર નામકરણનું છે. કોનું? પ્રાતિપદિક. જે આપણે શુભ પ્રત્યયો જોવા જઈ રહ્યા છીએ એ કોને લાગશે શુભ પ્રત્યયો? તો કે પ્રાતિપદિકને લાગશે. અને પ્રાતિપદિક એટલે શું? તો કે નામ. નામ એટલે શું? સંજ્ઞા. બરાબર છે. ત્રણ શબ્દો તમને આપીશ, એક પ્રાતિપદિક, હવે આપણે પ્રાતિપદિક કહીશું, એ જ નામ છે, એ જ સંજ્ઞા છે. બરાબર છે. ઓકે. તો પ્રાતિપદિક ની પ્રાતિપદિક કહેવા માટે બે સૂત્રો છે, જેમ ધાતુ કહેવા માટે બે સૂત્રો છે, ભુવાદયો ધાતવ અને સનાદ્યંત ધાતવ ની જેમ પ્રાતિપદિક સંજ્ઞા નામ કરનારું સૂત્ર એક આ છે અને એક બીજું નીચે આવશે. અચ્છા, અર્થવત એમ કે છે, સહેજ તમને હાઈલાઇટ કરી દઉં, બાકી તો વિગત આપણે આગળ આવશે. 1, 2, 45 નંબરનું સૂત્ર છે અર્થવત. કોઈ પણ નામ, નામ એ અર્થવાળું હોવું જોઈએ. કેવું હોય છે? અર્થવાળું હોવું જોઈએ. આ પહેલી શરત. નામ કોને કહીએ? જેમ કે રામ છે, રામ છે પ્રાતિપદિક છે, નામ છે, સંજ્ઞા છે. પણ એમાં હું એમ બોલું કેવી રીતે? તો કે ર આ મ અ, આવું હું બોલું, એ પણ વસ્તુ રહેલી છે અંદર, નહીં એવું નથી, છે જ. પણ કોઈ પણ ભાષા આવી રીતે બોલાતી નથી. અચ્છા, બીજા નામ એવા ઘણા છે, દેડકાનું રાઉન્ડ રાઉન્ડ, કદાચ એમાંથી પણ અર્થ નીકળે, વરસાદનું તડતડ થવું, ઘણા બધા અવાજ આવે પ્રકૃતિમાંથી, પણ એમાં અર્થ નહીં નીકળે. કેમપી કેમપી મંદમ મંદમ આસક્તિ યોગા અભિજ્ઞાન અરે ઉત્તરામચરિત, તો એવા ઘણા શબ્દો છે જેમાંથી અર્થ નહીં નીકળે. તો એટલે શરત મૂકવી પડે છે કે અર્થવત અર્થથી યુક્ત હોવા જોઈએ. રામ છે પણ હું બોલું કે ર આ મ અ, તો અર્થ સાર્થક કરશે નહીં, પણ સીધો રામ કહી દઉં એટલે અર્થવત થઈ જશે. અચ્છા, અધાતુ, ધાતુ યાની ક્રિયા ન હોવી જોઈએ.
નામમાં પ્રાતિપદિકમાં, કારણ કે નહીં તો કોઈ ફેર જ નહીં રહે. અધાતુ ધાતુ ના હોવું જોઈએ, અપ્રત્યય પ્રત્યય પણ ન હોવો જોઈએ. આ નામ સંજ્ઞા યા પ્રાતિપદિક કોને કહેવાય એના માટે કહે છે. નહીં તો પ્રત્યય કોને લાગશે? પ્રત્યયને આપણે નામ બનાવી દઈએ તો, ધાતુને આપણે નામ બનાવી દઈએ તો, એટલા માટે શરતો મૂકે છે કે અર્થથી યુક્ત હોય, ક્રિયા ન હોય, પ્રત્યય ન હોય. પ્રત્યય ન હોય એને કહીશું પ્રાતિપદિકમ, એટલે કે પ્રાતિપદિક એટલે સંજ્ઞા યાની નામ. પણ હવે હવે આપણે પ્રાતિપદિક કહીશું જેને સુપ પ્રત્યય 21 પ્રત્યયો લાગશે કોમન રીતે. જેમ તિંગ ધાતુને લાગે છે તેમ સુપ પ્રાતિપદિકને લાગશે. તો આ નંબર એક વ્યાખ્યા થઈ. નીચે પણ લખ્યું છે ધાતુ ભિન્ન, પ્રત્યય ભિન્ન, પ્રત્યયાંત ભિન્ન. પ્રત્યયની રીતે બે વસ્તુ આવશે, પ્રત્યયથી અલગ અને પ્રત્યયાંતથી પણ અલગ, એ પછી સમજીશું. અને અર્થવાન એ દરેકના માટે લાગુ પડશે, એની પ્રાતિપદિક સંજ્ઞા થશે. આ શોર્ટમાં પછી આપણે આગળ આ અર્થવત કોને કહેવાય ને અધાતુ કોને કહેવાય, અપ્રત્યય કોને કહેવાય, તે અત્યારે આપણે સમજવાની જરૂર નથી. પછી પ્રાતિપદિકની આ બીજી વ્યાખ્યા, બીજું નામકરણ, બીજું સૂત્ર. જેમ ધાતુ માટે ભૂવાદયો ધાતવ સનાદ્યંત ધાતવ આવા બે સૂત્રો હતા, તેમ પ્રાતિપદિક માટે બે સૂત્રો. પણ એ પ્રાતિપદિકમાંથી પેલામાં 45માં નંબરનું હતું, જોઈ લઈએ 45 હતું કે કેમ. 1 2 45 સારું છે કે તરત 45 હતું બરાબર. તો આ 46 એટલે તરત જ, તરતનું જ છે, એટલે એ બાબત સારી છે. એટલા માટે કે જો ક્રમ તો જુઓ કે એમાંથી અનુવૃત્તિ આપણે અર્થવત તો લેવાની જ છે અને પ્રાતિપદિક પણ લેવાની છે. બે પદો નીચે ઉતારવાના છે ઉપરના સૂત્રમાંથી, કારણ કે એ બે પદો અહીંયા નહીં મૂક્યા. અચ્છા, તો અર્થવત તો બધામાં લાગુ પડશે. હવે કે છે જુદું શું પડ્યું, ઉપરના માંથી શું બાકી રહી ગયું, તો એને સમજવા માટે આખી વસ્તુ જુદી છે, પ્રકરણ આખું જુદું છે. પણ એને પણ આપણે પ્રાતિપદિક કહીશું, સંજ્ઞા કહીશું, નામ કહીશું, અને એને શું પ્રત્યય લાગશે. તો જોઈએ શું કે છે કૃત, શું કે છે કૃત. હવે આ કૃત કહેવાથી કૃત ક્યાં આવતા હતા, કૃત કોને લાગતા હતા, કૃત કોને, જોકે આપણે હજી ત્યાં સુધી પહોંચેલા નથી. ધાતુને લાગતા હતા. જ્યારે ધાતુને કૃદંતના પ્રત્યયો લાગી જાય 124માનો કોઈ પણ, ત્યારે એ ક્રિયા નથી રહેતી, ત્યારે એ નામ બની જાય છે, પ્રાતિપદિક બની જાય છે, અને એને સુપ્ન પ્રત્યય લાગશે. આ મોટો ફેરફાર, સૌથી મોટો ફેરફાર. તો અહીંયા કે છે કૃત, ધાતુને કૃદંત પ્રત્યય લાગે હો ત્યારે પ્રાતિપદિક બની જાય છે, એટલે પછી અહીંયા પ્રાતિપદિકની વ્યાખ્યામાં લઈ લીધું કૃત. પછી શું કે છે નંબર બે, બીજી શરત, તદ્ધિતાંત. તદ્ધિત તો નામને જ લાગે છે, પણ નામનું નામ બનાવી દે છે, સૌથી મોટો ભાગ છે તદ્ધિતાંતનો. 281 86 પ્રત્યયો છે તદ્ધિતના, પણ એ નામને જ લાગે. ધારો કે પાંડુ પરથી પાંડવ, કુરુ પરથી કૌરવ, આ જે નામકરણ બન્યા છે એ તદ્ધિત પ્રત્યય લાગીને બન્યા છે. કુંતા પરથી કૌંતેય વગેરે વગેરે, તો એ તદ્ધિત છે. તદ્ધિતાંત આ જ્યારે લાગી જાય છે ત્યારે પણ એ પ્રાતિપદિક બની બની જાય છે અને એને સુપ પ્રત્યય લાગશે. અને ત્રીજું, સમાસાહ સમાસાશ્ચ સમાસાશ્ચ સામાસિક પદ. સામાસિક પદ, સામાસિક એટલે પછી ત્યાં જોઈશું આપણે એ પ્રકરણમાં, સમ સમ સરખા સરખા પદોને ભેગા કરવા સામાસિક સમાસ જેને કહીએ છીએ. વિભક્તિ પ્રત્યયો લુપ્ત થઈ જશે, યાની સુપ પ્રત્યયો લુપ્ત થઈ જશે, અને બધા પ્રાતિપદિક એટલે નામ તરીકે રહેશે. નામ તરીકે એટલે આ સામાસિક જે છે ને બહુ મોટું પ્રકરણ છે સમાસનું, પણ
સમાસ થયા પછી એ માત્ર નામ જ રહે છે, અને સામાસિક પદો જે છે એ હંમેશા પ્રથમા કર્તા તરીકે, યાની પ્રથમા વિભક્તિના જ પ્રત્યયો આખા વાક્યને લાગી જશે. પણ પછી છૂટા પાડીએ ત્યારે જે તે વિભક્તિ લગાવીશું. પણ જ્યારે પ્રથમા કર્તા કર્તા એટલે કે નામકરણ થઈ ગયું, સામાસિક પદો સરખા સરખા બે પદો, ત્રણ પદો, ચાર પદો, પાંચ પદોને ભેગા કરી દઈએ ત્યારે એક નામ જ બની જાય, તો એને પ્રાતિપદિક કહેવાય, એટલે નામ કહેવાય. અને એને સુપ્ન પ્રત્યયો લાગે તો ત્રણ વસ્તુ અહીંયાથી નીકળે, કૃદંત, તદ્ધિત પ્રત્યયો અંતે હોય અને સામાસિક પદ હોય તો એ પણ નામ થઈ જશે. પછી આપણે આની પાછળ ઉમેરવાનું છે પ્રાતિપદિકમ, અને અર્થવાન અથવા અર્થવત પણ આગળ ઉમેરવાનું છે, ત્યારે આ સૂત્ર પૂરું થશે. તો કૃત તદ્ધિત સમાસાશ્ચ બે સૂત્રો 3978 માંથી એ નામને કહેનારા, પ્રાતિપદિકને કહેનારા કયા બે? તો કે એ એક અર્થવત અધાતુ અપ્રત્યય પ્રાતિપદિકમ, 1, 2, 45 અને 46. જે બાકી રહી ગયું હતું એ કૃત તદ્ધિત સમાસાશ્ચ આ નામને કહેનારા, પ્રાતિપદિકને કહેનારા બે સૂત્રો છે, ધાતુને કહેનારા પણ બે સૂત્રો છે. બરાબર છે. જેમ કે અહીંયા લખ્યું છે સમાસની વાત અહીંયા સહેજ કરી છે, જેમ કે રાજન, નસ, પુરુષ, શુ, આમ રાજ પુરુષ આવું કેવું છે આમાંથી. પણ આપણે સુપ્ન પ્રત્યય રાજન, રાજન એ મૂળ છે, પ્રકૃતિ છે. પણ પછી નશ અને પુરુષ ને શુ બે પદો છે, રાજન વસ્તુ જુદી છે અને પુરુષ વસ્તુ જુદી છે, બંનેને જુદી જુદી વિભક્તિ લગાડી છે સુપની સુપ્રત્યયો. પણ પછી એને બે ભેગા કરી દઈએ અને પ્રત્યયનો લોપ થઈ જશે, અને રાજ પુરુષ પાછળ જો કર્તા બનાવી દઈએ તો વિસર્ગ લાગી જશે પ્રથમ વિભક્તિમાં, એટલે કે પ્રત્યયનો લોપ થઈ જશે. અને ત્યારે આખું રાજ પુરુષ જ્યારે સધાય છે ત્યારે સામાસિક પદ થઈ જશે, અને સામાસિક પદ થવાથી એ પ્રાતિપદિક બની જવાનું છે. અને પછી રાજપુરુષના શુક પ્રત્યયો લાગશે, 21 પ્રત્યયો જુદા જુદા લાગશે, અને 21 પ્રત્યયો જ્યારે લાગશે તો રાજપુરુષને જુદા જુદા કાર્ય તરીકે, ભૂમિકા તરીકે એ કાર્ય કરશે. તો આ આખું સામાસિક એ સમાસમાં આપણે જોઈશું, પણ આવા પદને પણ આપણે પ્રાતિપદિક કહીશું. બરાબર છે. તો આ નામકરણની વાત છે. પ્રાતિપદિક આપણે શુભ પ્રત્યય લગાવવા જઈ રહ્યા છે, સમજવા જઈ રહ્યા છે, એ આખી વાત છે. ધાતુ સંજ્ઞક ક્રિયા શબ્દ એને આપણે એટલા માટે નથી જવું, પણ અહીંયા એટલા માટે મૂક્યું છે કે કૃદંતની જે વાત થઈ ને, અહીંયા એક ઉદાહરણ લીધું છે કે રમધાતુ છે, આપણે જે રામ રામ કહીએ છીએ ને, રામ દુનિયામાં ચાર જાતના છે, અર્થો ચાર રીતે છે રામના, જુદા જુદા અર્થો છે. કોઈનું નામ છે, રામ ભગવાન છે, દરેકના શરીરમાં પણ એક રામ રહેલો છે, અને એક આખા બ્રહ્માંડને સંચાલન કરનારો રામ છે, રમયતે ઇતિ, બધાને આનંદ આપનારો છે એ રામ. આવા ચાર અર્થો છે. કયા ચાર? એક બધા આખા બ્રહ્માંડ નો માલિક ભગવાન, બીજો ભગવાન રામ, છ ગુણો લાગ્યા છે આપણા પુરુષ જેવા જ રામને, રામાયણનો રામ. બે, આપણા શરીરમાં રહેલો છે રામ, આપણા શરીરમાં રહેલો છે રામ. ત્રીજો, એટલે કે જેને જીવ કહીશું, સંસારમાં છીએ એટલે એ જ આત્મા છે. અને ચોથો રામલો, ઘણા બધાના નામ છે અત્યારે રામ, એ નામ કર. બરાબર, ચાર થઈ ગયા. હવે આ જે સર્વાણી નામાની આખ્યાત જાની, નિરુક્ત પ્રમાણે સર્વાણી નામાની આખ્યાત જાની, બધા જ નામો આખ્યાત ક્રિયામાંથી જન્મ્યા છે, ધાતુમાંથી જન્મ્યા છે, તેમ અહીંયા કૃત પ્રત્યય લગાવ્યો છે કોને? રમધાતુને. રમધાતુને, ધાતુ રમ છે, ઘઈ પ્રત્યય લગાવ્યો છે. હાઈલાઇટ કરું છું, બાકી સમજવાનું આપણે આમાં વાર લાગશે, કારણ કે ઘઈ પ્રત્યયનું આખું એક પ્રકરણ છે, ઘઈ પ્રત્યયનું આખું એક
પ્રકરણ છે ત્યારે સમજાશે. પણ રમવત્તા ગઈ બનીને રામ બની ગયું, બની ગયું. ધાતુમાંથી કૃદંત પ્રત્યય ગઈ લાગ્યો અને બની ગયું રામ. અને જેવું રામ બની ગયું એટલે પ્રાતિપદિક થઈ ગયું. રમ હતો ત્યાં સુધી ધાતુ હતો, રમ રહે તો તિંગ પ્રત્યયો લાગશે, પણ જેવો ગઈ લાગી ગયો અને જોડી દીધા તો રામ થઈ ગયો. અને રામ થયા થઈ ગયા પછી પ્રાતિપદિક બની ગયો, અને પ્રાતિપદિક બન્યા પછી હવે એને પ્રત્યય લાગશે સુપ. શું બનતું? આ જાદુ માત્ર સંસ્કૃતમાં છે, બીજી કોઈ ભાષામાં નથી. તો આ રીતે કૃદંતના પ્રત્યયો પઠવત્તાક પાઠક બરાબર છે. તો એ કઈ વ્યાખ્યામાં સમાવેશ થાય? કૃત તદ્ધિત સમાસાસ છે એ વ્યાખ્યામાં એનો સમાવેશ થશે. અને એને પ્રાતિપદિક કહીશું. બરાબર છે. આગળ જઈએ પછી એના રૂપો કેવી રીતે ચાલે છે એની વાત ચાલે છે, પણ એ આપણે ધીમે ધીમે સમજીશું. પ્રાતિપદિકા અધિકાર, અધિકાર અધિકાર મેં તમને આગળ કે સૂત્રો જે છે 3978 સૂત્રો, એ દરેકમાં અધિકાર આવે છે. અધિકાર એટલે કે મર્યાદા, બોર્ડર, બોર્ડર. અને એ પ્રમાણે સૂત્રો, ધારો કે આપણા પ્રાતિપદિકના જે છે એ ચોથા અધ્યાય અને પાંચમા અધ્યાયમાં છે, ચોથામાં અને પાંચમામાં છે. ત્રીજો આખો ધાતુને લાગનારા પ્રત્યયો છે એ અધિકાર કહેવાય છે. અહીંયા પાંચ પાઠ જે છે પાણીના વ્યાકરણમાં, સૂત્ર પાઠ, ધાતુ પાઠ, ગણ પાઠ, ઉણાદિ પાઠ અને લિંગાનુશાસન, એમાંથી માત્ર આપણે સૂત્ર પાઠ અષ્ટાધ્યાય કરીએ છીએ. અને એમાં 3978 સૂત્રો છે અને 8 અધ્યાય છે, એ જ આપણે કરીએ છીએ. એ સિવાય બાકીના 4 આપણે કરવાના નથી. ફરી પાછો સહેજ હાઈલાઇટ કરાવ્યો, સમય થવા આવ્યો છે એટલા માટે, કે પ્રત્યય 3-1-1 જો કેટલી સરળતા કરી આપે છે. સરળતા પહેલો બીજો અધ્યાય આખો નામકરણનો છે, સંજ્ઞાઓનો છે. પછી જેવો ત્રીજો ચોથો અને પાંચમો પ્રત્યય અધ્યાય ટોટલ નામકરણ કરીશું, તો 3-3 અધ્યાય પ્રત્યય અધ્યાય કહીશું એને, 3 અધ્યાય. પણ શરૂઆત કેવી રીતે થાય? પહેલું જ નામકરણ કરી દીધું પ્રત્યય, પ્રથમ વિભક્તિ એક વચન, પ્રત્યયનું પ્રત્યય 3-1-1 જો ક્રમ. આ સૂત્ર અધિકાર કહીએ, અધિકાર તો ત્રીજો ચોથો પાંચમો 3 અધ્યાયના 5મા અધ્યાયના અંતિમ સૂત્ર, ચોથા અંતિમ સૂત્ર એટલે કે ચોથા પાદના અંતિમ સૂત્ર સુધી આ પ્રત્યય અધિકાર ચાલશે. ત્યાં સુધીનું બધું પ્રત્યય તરીકે કહેવાશે. અધિકારની વાત કરીએ તો સેમ બીજું સૂત્ર, પહેલું પ્રત્યય, પછી નંબર 2 તરત જ 3-1-2 પરસ્ચ, તો પ્રત્યય ક્યાં લાગે? પરમાં જ લાગે. કોની પરમાં? પ્રકૃતિની પરમાં. પ્રકૃતિ 2, 1 ધાતુ અને 2 પ્રાતિપદિક, ક્રિયા નામ. એટલે તરત જ 3-1-2 શરૂઆતનો ભાગ, ત્રીજા અધ્યાય પ્રાણ જે છે તે પરસ્ચ, બધા જ પ્રત્યયો હંમેશા પ્રકૃતિની પછી જ લાગશે. પરમા એટલે પરહચ, બીજું પદ વાપરી કાઢ્યું અને સૂત્ર બનાવી દીધું. આ પણ છેક 5મા અધ્યાયના અંતિમ સૂત્ર સુધી ચાલશે. અને ત્રીજી વાત કરી લીધી, શું ત્રીજી વાત કરી લીધી? તો કે હવે આ પ્રત્યયોમાં, આ પણ કોમન જ છે, આ પ્રત્યયોમાં પરસ્ચ પછીનું ત્રીજું જે છે 3-1-3 આદિ ઉદાત્તસ્ચ, ઉદાત્ત અનુદાત્ત અને સ્વરિતની એક ઓળખ આમાં રહેલી છે. આમ વૈદિક છે, પણ શું કહે છે? જે પ્રત્યયો જે છે ને એ બધા પ્રત્યયોમાં આદિ માં રહેલો અચ, કારણ કે ઉદાત્ત અનુદાત્ત સ્વરિત કોને લાગે? અચ ને લાગે. બાહ્ય પ્રયત્નમાં આપણે 11 પ્રયત્નોમાં આ વસ્તુ આવી હતી. તો એ આદિ ઉદાત્તસ્ચ, તો પ્રત્યયોમાં આદિ અચ જે છે, આગળનો અચ જે છે એટલે કે સ્વર જે છે, એ હંમેશા કોમન રીતે વિચારીએ તો હંમેશા ઉદાત્ત જ છે. ઉદાત્તનું કોઈ ચિહ્ન નથી. ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત, અનુદાત્તમાં નીચે આડી લીટી અંડરલાઈન અને સ્વરિતમાં ઉપર ઊભી લીટી, પણ ઉદાત્તનું કોઈ ચિહ્ન
નથી. તો હવે આપણે એ ઓળખ કરવાની છે કે પ્રત્યયો જે છે એ પ્રત્યયોમાં આદિમાં રહેલો અચ જે છે, અચ એટલે નવે નવ, માનો કોઈ પણ, તો એ હંમેશા કોણ હોય? ઉદ્ધાત જ. હવે ચોથું તમને બતાવી સૂત્ર અને સમાપન કરીશું. તો અનુદાત્તૌ સુપ્પિતૌ, હવે પાછું વિભાજન કરી નાખ્યું. જનરલી રીતે શું થયું પહેલા? કોમન કોમન, તો કે પ્રત્યયોમાં આદિમાં રહેલ અચ જે છે એ હંમેશા ઉદાત્ત જ હોય, કોઈ ચિહ્ન નહીં હોય, ઉદાત્તનું કોઈ ચિહ્ન નહીં, પણ એ ઉદાત્ત જ હોય. પણ હવે અનુદાત્તૌ સુપ્પિતૌ, હવે આ જ પ્રત્યયોમાં આદિમાં ઉદાત્તની જગ્યાએ અનુદાત્ત ક્યાં થઈ જશે? તો કે છે અનુદાત્તૌ દ્વિવચન છે, રામવની જેમ દ્વિવચન છે, અને સુપ્પિતૌમાં પણ દ્વિવચન છે, બંનેમાં દ્વિવચન, પ્રથમા દ્વિવચન. શું કે છે? અનુદાત્તૌ સુપ્પિતૌને અનુદાત્તૌની રીતે દ્વિવચન કરી દીધું છે. અનુદાત્તમાં બે વસ્તુ નહીં, એક જ છે, પણ સુપ્પિતૌ બે છે. સુપ પ્રત્યય એટલે 21, જે નામને લાગશે એટલે કે પ્રાતિપદિકને લાગશે, અને પિત, પિત એટલે જૂના તો જાણે છે, નવા પણ અહીંયાથી જાણતા થઈ ગયેલા છે. પનિત સંજ્ઞા થાય તે પિત, પનિત સંજ્ઞા થાય તે પિત, એમાં પણ આપણે ભાગલા પાડ્યા હતા. પિત્તમાં કયા? હલાદિપિત અને અજાદિપિત. પનિત સંજ્ઞા થાય તે પિત, અલંત્યમ સૂત્રથી પનિત સંજ્ઞા થાય, અને પછી એમાં પાછા આદિમાં અજ છે કે હલ છે તે પ્રમાણે ભાગલા પાડીએ છીએ. તો અહીંયા સુપ્પિતૌ, તો શું કહે છે કે સુપ પ્રત્યયો 21 છે, અને પિત પ્રત્યય જે હોય, પિત પ્રત્યય જે હોય, પનિત સંજ્ઞા થાય એવા પ્રત્યય હોય, એમાં આદિમાં રહેલ અચ જે છે એ કેવો થઈ જશે? અનુદાત્ત થઈ જશે. બે ઓળખ અહીંયા આપણને એક મળી, કે પ્રત્યયોમાં હંમેશા કોમન રીતે જોવા જઈએ તો આદિમાં ઉદાત્ત જ હોય અચ, પણ શુભ પ્રત્યયોમાં અને પિત્ત પ્રત્યયોમાં, પનિત સંજ્ઞા થાય તેવા પ્રત્યયોમાં અને શુભ 21 પ્રત્યયોમાં અનુદાત્ત થઈ જશે આદિમાં રહેલો અચ. બરાબર છે? તો ચાર થયા, અને પછી સીધા ક્યાં ઘૂસી જઈશું આપણે? જુઓ, આ તો શરૂઆતની બાબત છે, ત્રીજા અધ્યાયની શરૂઆતની બાબત છે. ચાર સુધી કોમન છે, કયા? પ્રત્યય, પરસ્ચ, આદિ ઉદાત્તસ્ચ અને અનુદાત્તૌ સુપ્પિતૌ. આ ચાર આપણા માટે ત્રીજા અધ્યાયની શરૂઆત રાખવાની છે. હવે આ ચોથા સૂત્રથી સીધા ક્યાં કૂદકો મારીશું આપણે? છેક પહોંચી જઈશું, ત્રીજો અધ્યાય આખો છોડી દઈએ, આખો છોડી દઈએ ચાર સૂત્રોને લીધા પછી. ત્રીજો અધ્યાય કરી રહ્યા છીએ, પણ 9 થી 10માં કરી રહ્યા છીએ, અને 7 થી 8માં ચોથો અધ્યાય કરીશું, અને એનું પહેલું સૂત્ર, એનું પહેલું સૂત્ર ન્યાપ પ્રાતિપદિકાત, આવું સૂત્ર છે. 4-1-1 ની એની અંગ ને દીર્ઘ છે, તેમાં 3 પ્રત્યયો રહેલા છે, સ્ત્રી પ્રત્યયો, ધીમે ધીમે સમજીશું, અને આપ, અને આપમાં પણ 3 રહેલા છે. હવે નિપમાં ની છે અહીંયા, અને આપ પ્રાતિપદિકાત, ન્યાપ પ્રાતિપદિકાત ભેગું કરી દીધું છે અને સૂત્ર બની ગયું ન્યાપ પ્રાતિપદિકાત. ની કહેતા નિપ, નિશ ને નિન, એમાં તમારે એટલું મારી દ્રષ્ટિએ, મારી બુદ્ધિ પ્રમાણે શું યાદ રાખવાનું? પસંદ. શું યાદ રાખવાનું? પસંદ. પ મૂર્ધન્ય સ અને છેલ્લે ન, પસંદ, પસંદ. અને આગળ કોણ છે? સરખું છે, અંગ અને દીર્ઘ ઈ, એટલે નિપ, નિશ ને નિન. તો પસંદ કરી દો તો થઈ જશે 3 દીર્ઘ ઈકારાંત, એ સ્ત્રી પ્રત્યયોમાં આવશે, અને આપ, આપમાં ડાપ, ટાપ ને ચાપ, ટ ડ ને ચ પાછળ આ,
યાની પ છે, ત્રણેયમાં પ છે, હલંત ટાપ ડાપ ચાપ, ટા ડા ચા, આ ત્રણ યાદ રાખવાનું છે, ટ ડ અને ચ. બરાબર છ, બરાબર છ. દસ માંથી છ, સ્ત્રી પ્રત્યય દસ છે, એમાંથી મુખ્ય આ છ. આકારાંત અને દીર્ઘિકારાંત કહીશું એને બીજી ભાષામાં. આ સૂત્ર શું કહી રહ્યું છે સાહેબ, તમને હાઈલાઈટ કરી દઉં તો કે ન્યાપ આબંતાત ને ન્યંતાત, એટલે ઈ અંતાત, ની આપણે અંગ છે, નિયંતાત અને આબંતાત સ્ત્રી પ્રત્યય છે, એને પણ સાથે પ્રાતિપદિક તરીકે, પ્રાતિપદિક એટલે નામ, નામ એટલે શું, સ્ત્રીલિંગ, પુલ્લિંગને સ્ત્રીલિંગમાં ફેરવી ફેરવી દઈશું અને એને પણ પ્રાતિપદિક જ કહીશું. પુલ્લિંગમાંથી સ્ત્રીલિંગ બનાવવા માટે આ પ્રત્યયો છે, પણ એને પણ આપણે જનરલી શું કહીશું, પ્રાતિપદિક જ કહીશું. એટલે ચાર એક એક અને પછી તરત જ બીજા નંબરનું સૂત્ર જે છે ચાર એક બે, એ આપણા સુપ પ્રત્યયો છે. જેમ ત્રણ ચાર ઇઠ્યોતેર તિંગ છે, ત્રણ ચાર ઇઠ્યોતેર, એ જ રીતે સુપ પ્રત્યયો એકવીસ એ ચાર એક બે થઈ જશે આના પછીનું તરતનું. પણ એની સાથે આ સૂત્ર લઈ લેવાનું છે, પેલા ખાલી એકવીસ પ્રત્યયો છે પણ એ બધાને પ્રાતિપદિક જ કહેવાશે, એના માટેનો આ અધિકાર છે, અધિકાર પ્રાતિપદિક ને જ લાગશે. હવે ચોથો અને પાંચમો આખો આ સૂત્ર જે ખરું ને ચાર એક એક, એ ચોથા અને પાંચમા અધ્યાયના અંત સુધી આ પાછું અધિકાર તરીકે રહેશે, કારણ કે બધાને પુલ્લિંગ ને સ્ત્રીલિંગ બનાવી શકીશું આ જાદુથી, આ જાદુથી, એટલે એને પહેલા મૂકી દીધું, અધિકારમાં લઈ લીધું ન્યા પ્રાતિપદિકા. અને પછી બીજું સૂત્ર એ સીધું એકવીસ પ્રત્યયો આવશે ચાર એક બે માં. તો અહીંયાથી આપણે અટકીએ, હજી આપણી ભૂમિકા પૂરી નહીં થઈ, આપણી ભૂમિકા પૂરી નહીં થઈ. તો ન્યાપ પ્રાતિપદિકા ચાર એક એક થી આપણે વિરામ લઈએ, કારણ કે 9 વાગે પણ પાછું આપણું લેક્ચર છે. રામજીભાઈ હાજરમાં છે કે કેમ? નથી ને? નથી. ઓકે, ભરત પ્રજાપતિ, રોનક સોલંકી, આપના દર્શન થાય તો, બાકી તો બરાબર છે. રોનક અંધારું છે, ભરત તો બરાબર જાણીતો છે. અમે નામ લીધા, હા નામ લીધા, બાકીના બધા જૂના છે, એટલા માટે એ બાકીના સમજે એ અવસ્થામાં છે, બરાબર છે. પણ તમારા માટે બહુ છે, આ બાજુ સુનિતા છે, સુનિતા છે, આ બે શરૂઆત કરી છે પહેલી વાર શુભ પ્રત્યયોને ચલાવવા માટે. ચોથા અધ્યાયમાં છે, અરે ચોથા ભાગમાં જતા રહ્યા છે, અરે પાંચમા ભાગમાં સીધા જતા રહ્યા છે. બરાબર છે, પણ જેમને 160 65 થઈ ગયા છે સારી રીતે સમજી શકશે, પ્રહલાદ છે, વિભૂતિ છે, પણ બાકીના ને બરાબર ધ્યાન રાખજો, વિક્રમ છે, બરાબર છે. અને છેક સુધી સચવાયેલા રહેશો તો વાંધો આવશે નહીં, તમારા નામને સાર્થક કરી, તમારા નામને સાર્થક કરી, મહામાયામાં ફસાઈ ગયા છે, એમાંથી નીકળવા માટે આપને 1 કલાક મારો સમય કાઢીને, બરાબર છે. બરાબર છે, કોઈને પ્રશ્ન, કોઈને પ્રશ્ન હોય તો.
રોનક સોલંકી સામા છે, ભલે તમારો ચહેરો તો નથી દેખાતો પણ રોનક. સ્પીકર ચાલુ કરો પહેલા, તમારું સ્પીકર ચાલુ કરો. હા હવે બોલો. હા હેલો, રોનક હા બોલો સર. શું કરો છો, પરિચય તમારો સહેજ આપી દો. હશે મારા જ છે, શું કરી રહ્યા છો હાલ? એમ વન બરાબર. અમારા પ્રભુભાઈ નહીં દેખાયા. ઓકે ભરત, ખબર પડે છે આટલી ચર્ચામાં કઈ? હા, ખબર પડે છે. બરાબર બરાબર. પણ આ યજ્ઞમાં જોડાયેલા રહેશો તો બરાબર છે. આમની પીડીએફ તમને હું આપી દઈશ વાંચવા માટે, પણ પહેલા મારે સમજાવવું પડશે, પછી એને ગ્રહણ કરી શકશો. બાકી તમને નહીં ગ્રહણ થાય, સીધા વાંચવા જશો તો બરાબર છે. એટલા માટે હું ચર્ચા કર્યા પછી તમને આપીશ. એ તો પહેલા ખબર. પહેલાથી માથું મારવા જશો ને તો નિરાશ થઈને આમાંથી પણ નીકળી જશો. બરાબર. ઓકે ઓકે, નામ તો બોલ સાહેબ. કોઈને કોઈને પ્રશ્ન નહીં ને? ના ના, શું નામ સાહેબનું? હે સાહેબનું સાહેબનું નામ પૂછવાનું છે? કોણ નામ બોલી? રોનક ને ત્યાંથી બોલાય છે. પૂછે. સાહેબનું નામ છે, શોર્ટમાં ટૂંકમાં લાઘવતાથી કહેવું તો રાઠવા સાહેબ. ટૂંકમાં હા, કહેવાનું હોય તો રાઠવા સાહેબ, ના ના, વ્યાકરણની ભાષામાં. નહીં તો હવે લાંબુ લાંબુ નામ કહીશ તો યાદ નહીં રહે. રાઠવા સાહેબ આ યાદ રહેશે. યુનિવર્સિટીમાં અચ્છા રાઠવા સાહેબ ના નામથી જ પરિચિત છે. હા બરાબર છે. દેવસિંહ રાઠવા છે, દેવસિંહ બરાબર. હજી નામ કહેવા જવું તો આખો કલાક જતો રહે નામમાં જ, બરાબર. નામાની ગુણાની વર્તતે. હા અને મારું કાર્ય જે છે એ છેમણે એમએ કરી રહ્યા છે, જેમ કે આ રોનક છે, પછી બીજા છે અહીંયા મારામાં જોડાયેલા ભરત પ્રજાપતિ, પાલનપુર બાજુથી આવે છે, બાકી બધા પીએચડી વાળા છે. એમને હું એમએ કરાવું છું, બીએ પછીના 2 વર્ષ, અને આગળ અંત સુધી. અંત એટલે આપણું પૂર્ણ વિરામ ક્યાં આવશે? પીએચડી સુધી. ત્યાં સુધીનું કામ મારા હસ્તક છે, બરાબર છે રોનકભાઈ? હા, બરોબર. હા ઓકે. છે એ સિવાય કોઈને પ્રશ્ન? નથી ને? બાકી બધા મને ઓળખે છે સારી રીતે, પણ આ મારું કાર્ય એ જ ઓળખ છે, બીજી રીતે કહીએ તો. ઓકે તો મંગલાચરણ થી આપણે સમાપન કરીએ. આના પછી 9 વાગ્યે પણ છે, જેમાં 165 પછી લગભગ 66મું લેક્ચર થશે. આની શરૂઆત છે, પહેલું લેક્ચર છે આ. ઓકે. સદાશિવ સમારંભમ તથા પાણિની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. અને જેમને જે નવા છે એમને ફરી પાછા ક્રિયામાં આવવું હોય તો 9 વાગે પણ આની આ જ લિંક છે અત્યારે, બરાબર, અડધા પોણા કલાક પછી. ઓકે મળીએ.